कल्चर वाइब्स ઓફ ઇન્ડિયામાં હું છું જાનવી હું છું દીપલ હું છું અજી આપણે વાત કરવાના છે બીજેપીના એક વરિષ્ઠ નેતા નીતિનભાઈ પટેલ વિશે જેમને આ વખતે પણ ગુજરાત ઇલેક્શન્સ માટે ટિકિટ નથી મળી આ વખતે જ નથી મળી એ અત્યાર સુધી એટલે કે જ્યાં સુધી વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી હતા ત્યારે આપણા ઉપમુખ્યમંત્રી પણ હતા હવે એક્સ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તો થઈ ગયા પણ સાથે હવે એક્સ એમએલએ પણ થઈ જશે દુઃખની વાત એ છે અને નસીબ કેવી વસ્તુ છે અને નસીબે નીતિનભાઈનો સાથ નથી જ આપ્યો કારણ કે નીતિનભાઈ ભાજપનું અસ્તિત્વ પાર્ટી તરીકે એક રાજકીય પક્ષ તરીકે ભાજપ અસ્તિત્વમાં આવી એ પહેલાથી એ આ રાઈટ વિંગ ઓર્ગેનાઇઝેશન પછી એ જનતા પાર્ટી હોય એ આરએસએસ હોય એ જનસંઘ હોય તેમની સાથે સંકળાયેલા હતા સંકળાયેલા છે એ 1977થી ઇલેક્ટોરલ પોલિટિક્સ રાજકારણમાં સક્રિય છે અને આવા સિનિયર નેતાને એક ધારાસભ્યની ટિકિટ પણ નથી આપી તેની પાછળ હું માનું છું કે ભાજપનું પણ કંઈક ગણિત તો હશે જ તે જે અજીતજી આપણને કહી શકે એ ભાજપમાં તમે કાપવાના કારણ હોય છે અને કાપવાના પછી શું આપવાના છે એના પણ એક કારણ હોય છે અને ગુજરાત તો ગવર્નરના પ્રોડક્શન સેન્ટર છે આજકાલ આનંદીબેન મંગુ પટેલ બજુભાઈ વાલા હતા એ 5-7 વર્ષમાં ગુજરાતથી જેટલા ગવર્નર બન્યા એટલા આજ દિન સુધી નથી બન્યા તો મે બી નીતિનભાઈ મહેસાણાનો રિઝલ્ટ શું આવે છે નીતિનભાઈના ઇન્ટરનલ રોલ શું છે એ ક્યાંના ક્યાં એની ભૂમિકા છે એટલે કદાચ આપણે એવું માની શકીએ કે નીતિનભાઈ પણ ભવિષ્યના ગવર્નર બની શકે બસ આવી જ બીજી ચર્ચાઓ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ